એક વિજ્ઞાનમાં બીજો અલગ પ્રયોગ જોઈએ. આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી તો ઓક્સિજનની હાજરીમાં તે સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. એ સંયોજનની પ્રક્રિયા આપણે જોઈ. આ પણ એક સંયોજનની પ્રક્રિયા છે. તો આપણે જોઈ શું થાય છે. તો આમાં તમે જોયું કે મારા હાથમાં લોખંડની ભૂકી હતી. એ લોખંડની ભૂકી હવાની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે, લોખંડ એટલે આયર્ન, એફી, તો એફી હવાની ઓક્સિજનની હાજરીમાં ગરમ કરી તો ફેરસ ઓક્સાઇડ બને અને ફેરસ ઓક્સાઇડ જે છે આપણે ફટાકડાની અંદર જેમ અને અળગાવી એમ એ ફટાકડાની જેમ ફુવારો કેમ અડકતો હોય, પણ ભૂકી એકદમ ઝીણી જોઈ તો વધારે સરસ લાગશે. તો આપણે ફરીથી એક વખત જોઈ. તો બરોબર મિત્રો, એક મેજિક નો પ્રયોગ આપણે જોઈ. તમે જુઓ કે મારા હાથમાં એક કોરો કાગળ છે, બે બાજુ કોરો છે, બીજું કઈ છે નહીં. હવે એની અંદર આ બ્લુ કલરનો પીછું હું અંદર નાખું છું અને એને વીંટી નાખું છું. તમે જોયું કે અંદર બ્લુ કલરનું પીછું છે, એને મેં વીંટી નાખ્યું. ઉપરથી આપણે જવા દેશું અને નીચેથી આપણે જોશું. તો ફરીથી ઉપરથી આપણે એને જવા દેશું અને નીચેથી બીલું. હવે અકળંબ અકળંબુ ઉપરથી આપણે જવા દેશું બ્લુ કલરનું અને નીચેથી 1-2 અકળંબ અકળંબુ. તો કલર જે છે એ બદલાઈ જાય છે. ફરીથી ઉપરથી જવા દેશું તો આ જાય છે. ફરીથી એને આપણે ઉપરથી જવા દેશું અને નીચેથી. હવે આપણે આ ગુલાબી કલરનું આપણે નાખી, તો આ ગુલાબી કલરનું ઉપરથી જવા દઈ નીચેથી. એ તમે જોયું કે કલર જે છે ગુલાબી કલર એ બદલી ગયું, બરાબર. હવે ગુલાબી કલર બદલી ગયું. હવે આપણે એને ફરીથી ઉપરથી જવા દઈ. હવે એને ઉપરથી જવા દઈ. તો હવે એને આપણે અકળમ બકળમ મૂળ કલર આવી જા તો એ મૂળ કલર આવી જશે. ઉપરથી જવા દઈ તો એ હવે મૂળ કલર બદલાશે નહીં. તો આ રીતે આપણે મેજિકનો પ્રયોગ જોયો. જય હિન્દ. આવો મનોરંજનનો એક નાનો પ્રયોગ કરી, બરાબર. મારા યાદુગરોજી છે, છોકરીના કટકા કરતા હોય છે, એને લગતો એક પ્રયોગ છે. મારા હાથમાં એક વસ્તુ છે, એની અંદર આ એક પેન્સિલ છે. તો તમે જોશો કે પેન્સિલ આખે આખી છે, ક્યાંય કટકો છે નહીં. જાદુગરો આ પ્રયોગી છે, એ છોકરીના જેમ કટકા કરતા હોય છે એ ટાઈપનો એક આ પ્રયોગ છે. હવે આ જે છે પેન્સિલને મેં અંદરમાં, બરાબર. હવે જાદુગર જેમ છોકરીના કટકા કરતો હોય છે એમ આપણે પેન્સિલના કટકા કરી. 1-2 અકળમ બકળમ બુ. તો પેન્સિલના 3 કટકા થઈ ગયા. તો એક કટકો વીડું હવે એને પાછા આપણે રાખી દઈએ. સ્ટોપ કરી દીધું.